आ समग्र प्रकरण की विगत अनुसार राजपीपळा खाते बिरसा मुंडा ट्राइबल युनिवर्सिटी में गत तारीख 10/12/2021 रोज बनावटी डिग्री सर्टी वेरिफिकेशन माटे आवता तेमज युनिवर्सिटी की फेक वेबसाइट बनावेल हो युनिवर्सिटी रजिस्ट्रार द्वारा आ बाबते राजपीपळा पोलिस स्टेशन में फरियाद आपेली छे। जो फरियाद आधार राजपीपळा पोलिस स्टेशन 1156/2021 कलम 465, 468, 469, 471, 571, 500 तथा आईटी एक्ट 66D मुजबनो गुन्हो नोंधी आगळनी तपास लोकल क्राइम ब्रांच ने सौंपवामां आवेली छे। एम एस भराडा इन्चार्ज पोलिस महानिरीक्षक वडोदरा विभाग वडोदरा तथा हिमकर्सनी पोलिस अध्यक्ष नर्मदानी सूचना तथा मार्गदर्शन अनुसंधाने गुन्हानी तपास ए एम पटेल पोलिस इंस्पेक्टर LCB तथा तेमनी टीम करता होय दरमियान आ बिरसा मुंडा ट्राइबल युनिवर्सिटीनी फेक वेबसाइट ने टेक्निकलना आधारे वेबसाइट बनावनारनी ओळख करवामां आवी तेमज आ युनिवर्सिटीनाओनी बाबते वेरिफिकेशन तेमज लागता वळगता पासाओनी तपास करवामां आवी। तपास दरमियान आ वेबसाइट तथा बनावटी डिग्री सर्टिफिकेट दिल्ली खातेथी बेउला नंदरेव BC नंदहाल रहे 4A नंबर 14 राजापुरी रोड उत्तमनगर नवी दिल्ली नानी राजपुरी रोड उत्तमनगर नानी होवानुं तपास दरमियान बहार आव्युं छे। જેથી LCB એક ટીમના AJ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા ASI ભરતભાઈ તથા કિરણભાઈ તથા સુભાષભાઈના અને દિલ્હી જઈ આરોપી બહેનને પકડી આરોપી બહેનના ઘરની ઝડપી તપાસ કરતા ભારતની અલગ અલગ 35 યુનિવર્સિટીના ડિગ્રી સર્ટિફિકેટ કુલ 239 તથા માર્કશીટ 510 ડિગ્રી સર્ટિ તથા માર્કશીટને પ્રિન્ટ કરાવવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ અલગ યુનિવર્સિટી તેમજ બોર્ડના રબર સ્ટેમ્પ કુલ 94 તથા ડિગ્રી સર્ટી તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક મળી આવેલા છે। તેમજ અલગ અલગ એજ્યુકેશન યુનિવર્સિટી તથા સંસ્થાઓના કુલ 73 વેબસાઇટ ડોમેન જે પોતે ચલાવી રહ્યા છે જે તમામ મુદ્દામાલ ગુનામાં કામે કબજે કરવામાં આવ્યું છે। તેમજ આરોપી સાથે સંપર્ક રહેલા ગુજરાતના તથા ગુજરાત બહારના એજન્ટોની તપાસ કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું। એક ખોટી સર્ટી વેરિફિકેશન માટે આવેલી હતી તે અનુસંધાને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં IPC કલમો હેઠળ તથા IT એક્ટની કલમો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યા હતા। તો આ ખોટી સર્ટીની તપાસ LCB PIને સોંપવામાં આવેલી હતી। ટેકનિકલ સર્વિલન્સના આધારે આ ખબર પડી કે આ જે ખોટી સર્ટી બનાવેલી છે એ બનાવવાવાળા જે વ્યક્તિ છે એક લેડી બેઉલા નંદ એ દિલ્હીમાં અત્યારે નિવાસ કરે છે। તો અમારી ટીમ અહીંયાથી દિલ્હી માટે રવાના થઈ અને એમના ઘર ઉપર રેડ કરી તો ત્યાંથી ઘણી બધી સાધન સામગ્રી ડિફરન્ટ યુનિવર્સિટીઝની ફેક માર્કશીટ ફેક ડિગ્રી એ બધી મળી આવેલી છે। 35 યુનિવર્સિટીઝ ની 237 જેટલી ફેક ડિગ્રી મળી આવેલી છે। માર્કશીટ 510 જેટલી મળી આવેલી છે। કલર પ્રિન્ટર 2, રબર સ્ટેમ્પ 94। તો એટલા વધુ માત્રામાં આ ફેક સર્ટિફિકેટ ત્યાંથી મળી આવેલા છે અને 35 જેટલી યુનિવર્સિટીઝ દેશના જુદા જુદા સ્થાનો ઉપર આવેલી આ 35 જેટલી યુનિવર્સિટીઝના આ ફેક સર્ટિફિકેટ્સ મળી। પ્રારંભિક તપાસમાં આ જાણવા મળ્યું છે કે એવા લોકોની સંખ્યા લગભગ હજારોમાં છે જે એમના એજન્ટ છે એ પણ દેશના જુદા જુદા સ્થાનો ઉપર છે। લગભગ 31 જેટલા એજન્ટ આઇડેન્ટિફાઈ થયેલા છે એ નોર્થ ઇન્ડિયામાં છે અને સાઉથમાં પણ આ લોકો છે અને ઈસ્ટમાં પણ છે। તો દેશના જુદા જુદા કોનોમાં ઇન્કલુડિંગ ગુજરાત આ એજન્ટ્સ ડિફરન્ટ સ્થાનો ઉપર છે અને આ ફેક ડિગ્રી બનાવવાવાળા જે કૌભાંડ છે એમાં સંમેલિત છે। યુનિવર્સિટી ઉપર ડિપેન્ડ કરે છે, અમુક યુનિવર્સિટીઝના 40,000 છે, અમુક યુનિવર્સિટીઝ 22,000માં પર ડિગ્રી ત્યાંથી આ લોકો એ યુનિવર્સિટી નામની ડિગ્રી બનાવીને આપેલા છે લોકોને અને અમુક માટે 1 લાખ જેટલા પણ છે। દાખલા તરીકે આ લોકો BAથી લઈને PhD સુધીની ડિગ્રી બનાવીને આપે છે, PhD માટે જે એમાઉન્ટ છે લાખોમાં છે, લગભગ 2 લાખથી 3 લાખ જેટલા રૂપિયા ડિપેન્ડિંગ ઓન ધી કસ્ટમર આ લોકો લે છે। આ લાગતું હતું કે આ એક વન ઓફ કેસ છે
પણ જ્યારે રેડ થઈ ત્યાં અને એટલા વિશાળ સંખ્યામાં સર્ટિફિકેટ્સ જુદી જુદી યુનિવર્સિટીઝના મળ્યા તો એ ધ્યાનમાં લઈને એમાં એસઆઈટીની રચના કરવામાં આવશે અને એસઆઈટીના અધ્યક્ષ તરીકે દીપક જગતાપનો રિપોર્ટ એસ9 ન્યૂઝ રાજપીપળા.